નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું રોજગાર સમાચાર પચીસ ઓગસ્ટ બે હજાર એકવીસના તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ રોજગાર સમાચાર વિશે વાત કરીશું અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો જો તમારે આ પીડીએફ મેળવ્યું હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો સૌથી પહેલી ભરતી છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ તો મિત્રો વડોદરા ખાતે જગ્યાઓ આવેલી છે તો મિત્રો આની અંદર વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર માટે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર આપણે બોર્ડ કરી વાત કરીએ તો વડોદરા ખાતે છે તો આની અંદર જગ્યાઓ કેટલી છે એના વિશે વાત કરી લઈએ અને કોણ કોણ અરજી કરી શકશે તો મિત્રો સૌથી વિદ્યુત સહાયક અંતર્ગત જે ભરતી છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે છે ટોટલ જગ્યાઓ પિસ્તાલીસ લાયકાત રહેશે બીટી બીટીએચ ઇલેક્ટ્રિક અંતર્ગત રેગ્યુલર કરેલું હોવું જોઈએ અને યુજીસી માન્ય હોવું જોઈએ અને સાતમા અને આઠમા સેમિસ્ટરની અંદર તમારે એટીકેટી ના હોવી જોઈએ તો મિત્રો સેકન્ડ જગ્યા છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર તો મિકેનિકલ માટે જગ્યાઓ છે ટોટલ પંચાવન તો મિત્રો લાયકા સેમ ટુ સેમ રહેશે પંચાવન ટકા તમારે હોવા જોઈએ બીટી બી બીટીએસીમાં સાથે મિત્રો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર તો કોન્ટ્રોટલ માટે છે તો મિત્રો ટોટલ જગ્યા ઓગણીસ છે લાયકા સેમ ટુ સેમ રહેશે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ્સ અંતર્ગત છે તો એની અંદર ટોટલ જગ્યાઓ દસ છે લાયકાત બીબીટેચ કરેલું હોવું જોઈએ પંચાવન ટકા હોવા જોઈએ સાથે મિત્રો સાતમા અને આઠમા સેમેસ્ટરની અંદર તમારે એટીકેટી ન હોવી જોઈએ તો મિત્રો એની અંદર જોઈએ કે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર અંતર્ગત જોઈએ તો એની અંદર ટોટલ જગ્યા એક છે બીટે બીટેચ કરેલું હોવું જોઈએ તો મિત્રો રેગ્યુલર રેગ્યુલરપણે યુજીસી માન્ય હોવું જોઈએ અને પંચાવન ટકા અને સાતમા અને આઠમા સેમેસ્ટરની અંદર તમારે એટીકેટી ન હોવી જોઈએ તો મિત્રો વિદ્યુત સહાયક સિવિલ અંતર્ગત છે એની અંદર પણ તમે લાયકાત અંતર્ગત તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ એકસો પંચાવન જગ્યા ઉપર ભરતી દવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે તમારે ફી પે કરવાની છે એના વિશે જાણી રહીએ તો મિત્રો આની અંદર જીએસટી અંતર્ગત તમારી ફી છે એટલે કે મિત્રો આની અંદર જાણીએ કે પાંચસો રૂપિયા જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ માટે છે જ્યારે બસો પચાસ રૂપિયા એસસી એસ માટે અને પીડબ્લ્યુ માટે છે તો મિત્રો આજે ફી ભરશો તમને રિફંડેબલ નહીં મળે તો મિત્રો આની અંદર તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ સી એલ ડોટ ઇન પર જઈને અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર છેલ્લી તારીખ તમે જોઈ શકો છો ચૌદ સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો વધુ વિગત જાણવી હોય તો તમે આ જે ઓફિશિયલ માહિતી છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આની અંદર સેકન્ડ જગ્યા છે એની અંદર પણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત છે વડોદરા ખાતે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ બત્રીસ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર મેચીન અંદર જગ્યાઓ છે બત્રીસ જગ્યાઓ છે તો આની અંદર લાયકાત છે ફૂલ ટાઈમ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ રેગ્યુલર યુજીસી માન્ય પંચાવન ટકા અને પાંચમા અને છઠ્ઠા સેમિસ્ટરની અંદર તમારે એટી ન હોવી જોઈએ તો મિત્રો આની અંદર રિક્રુટમેન્ટની અંદર જે તમને પગાર મળશે એની અંદર છવ્વીસ હજારથી લઈને છપ્પન હજાર છસો મળશે તો મિત્રો આની અંદર એજ જ ક્રાઇટેરિયા છે જનરલ માટે પાંત્રીસ વર્ષ જ્યારે રિઝર્વ જે કેન્ડિડેટ છે એમના માટે ચાલીસ વર્ષ આની અંદર પણ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વેબસાઇટ તમે જોઈ શકો છો છેલ્લી તારીખ છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર એકવીસ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વધુ વિગત જાણવી હોય તો તમે આ પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો નીચે લિંક આપેલી છે તો મિત્રો ત્રીજી જગ્યા છે ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ અંતર્ગત છે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની વિગતો છે એ આપણે જાણી લઈએ તો મિત્રો આ જે ભરતી છે સ્પોર્ટ કોટાની છે તમે જોઈ શકો છો આ સ્પોર્ટ કોટા અંતર્ગત મેલ અને ફિમેલનો સમાવેશ થતો હોય તો તમે મિત્રો આની અંદર અરજી કરી શકો છો પગાર જે તમને મળશે એકવીસ હજાર ચારસોથી લઈને અગણસિત્તેર હજાર સો રૂપિયા મળશે તો મિત્રો આની અંદર ઉંમર તમારી કેટલી હોવી જોઈએ તો મિત્રો આની અંદર ઉંમર તમારી અઢારથી ત્રેવીસ વર્ષની હોવી જોઈએ તો મિત્રો આની અંદર અલગ અલગ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે ઓર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બે નવ બે હજાર એકવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો હવે મિત્રો નેક્સ્ટ ભરતી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો મિત્રો આની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે મુંબઈ ખાતે જગ્યાઓ છે તો મિત્રો રેગ્યુલર જે અમને કરેલું હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકાય છે ટોટલ ચાર જગ્યાઓ છે વધુ માહિતી માટે આ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો કારણ કે મુંબઈની જગ્યાઓ છે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમે જોઈ શકો છો સાથે જ મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુંબઈ અંતર્ગત જે બીજી જગ્યા આપેલી છે એની પણ માહિતી તમે જોઈ શકો છો જો તમે અરજી કરવા માંગતા હોય તો આ જે રોજગાર સમાચાર છે એ ડાઉનલોડ કરીને તમે અરજી કરી શકો છો તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અંતર્ગત પણ ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો મિત્રો આની અંદર સિલેક્શનમાં તો તમારે ઇન્ટરવ્યૂના માધ્યમથી થશે તો આની અંદર ઘણી બધી જગ્યાઓ છે એની પણ માહિતી તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ વડોદરા ખાતે બીજી જગ્યાઓ આવેલી છે તે એકસો ને ઓગણીસ જગ્યાઓ પર ભરતી થવા પાત્ર રહેશે તો મિત્રો વિદ્યુત સહાયક માટે જે જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો આની અંદર અગણસિત્તેર અને પચાસ એ રીતે જગ્યાઓ છે અને ફૂલ ટાઈમ ડિપ્લોમા માગેલું છે વધુ માહિતી માટે તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો પગાર ધોરણ તમને સત્તર હજાર પાંચસોથી લઈને વીસ હજાર પાંચસો મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર ફીની વાત કરીએ તો પાંચસો રૂપિયા જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે છે સાથે મિત્રો બસો પચાસ રૂપિયા જે આપણે વાત કરીએ એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે છે આની અંદર ઓનલાઈન અરજી કરવાની તારીખ તમે જોઈ શકો છો ચૌદ સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ માહિતી જાણવી હોય તો તમે આ રોજગાર સમાચાર નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને હા મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો મિત્રો તમારા માટે સ્કોલરશિપ અંતર્ગત જે ટેસ્ટ રાખેલો છે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે તમે દસ વાગે જોઈન થઈ શકો છો મિત્રો આની અંદર તમને ફર્સ્ટ ક્લાસ આવશે તો તમને સો સો ટકા સ્કોલરશીપ મળશે બીજાથી ચોથાથી તેર નંબર ઉપર એક વર્ષનું પ્લસ ઓક્સિજન પંચોતેર ટકા સ્કોલરશિપ અને ચૌથી વીસનો ક્રમ આવશે તો તમને એક વર્ષનું પ્લસ ઓક્સિઝન અને પચાસ ટકા સ્કોલરશિપ આપવામાં આવશે તો મિત્રો આ બેચ છે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે ફ્રી ટેસ્ટ છે જોઈન કરી શકો છો જ્યારે પણ તમે જોઈન કરો ત્યારે અમારો કોડ ટિકિટ એન યુઝ કરવાનો રહેશે તો મિત્રો આપણે વધુમાં માહિતી જાણીએ તો તો મિત્રો તમે અનઅકેડેમી સાથે ઘરે બેઠા તૈયારી કરવા માગતા હોય તો જીપીએસસી અંતર્ગત કરી શકો છો અનઅકેડેમીના માધ્યમથી ઘરે બેઠા તો મિત્રો વધુમાં જે પ્લસ ફીચર તમે જોઈ શકો છો તે માહિતી તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે સાથે મિત્રો થોડાક દિવસોની અંદર આની પ્રાઇઝ વધવાની છે જે પણ મિત્રો સરકારી પ્રત્યેની તૈયારી કરતા હોય અને ડિસ્કાઉન્ટ લેવા માંગતા હોય એટલે કે દસ ટકા મળશે અમારા કોડના માધ્યમથી એટલે કે ટિકિટ એનો યુઝ કરશો તમને ફ્રીમાં ક્લાસીસ ભણવા મળશે સાથે મિત્રો પ્લસ સબસિડીની અંદર દસ ટકા મળશે તો મિત્રો ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપ પણ ચાલી રહી છે જે તમે જોઈ શકો છો સાથે મિત્રો પ્લસ ટેસ્ટમાં પણ તમે જોઈન કરી શકો છો જે પણ મિત્રો હેલ્ડ ક્રાફ્ટની તૈયારી કરે છે એમના માટે છે તો મિત્રો અલગ અલગ બેચ કોચ વિશે વાત કરીએ પ્રગતિ નામનો જે બેચ કોચ છે એ બિનસચિવાલયની તૈયારી માટે જે સામર્થ્ય નામનો જે બેચ કોર્સ છે જનરલ કોચ છે એટલે કે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય તો તમારા માટે ઉપયોગી છે સાથે મિત્રો સક્ષમ નામનો બેચ કોચ છે હેડ ક્લાર્કની તૈયારી કરે છે એમના માટે છે તો મિત્રો જીપીએસસી અંતર્ગત તમે કોઈપણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો અનઅકેડેમી સાથે જોડાઈ શકો છો તો મિત્રો આની અંદર અનઅકેડેમી જોડાવા માટે જો તમે અમારો કોડ એટલે કે ટિકિટ એનો યુઝ કરશો તો તમને દસ ટકા ઓફ મળી જશે તો મિત્રો ફટાફટ જઈને તમે જોઈન કરી શકો છો અને સાથે મિત્રો અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે બાર મહિનાની અંદર તમને બે મહિના મફત અને ચોવીસ મહિનાની અંદર તમને ત્રણ મહિના તદ્દન મફત આપવામાં આવશે જો તમે જોઈન કરવા માગતા હો તો નીચે લિંક આપેલી છે ફટાફટ જઈને અનઅકેડેમી સાથે જોઈન કરી શકો છો તો જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત